ઇકબાલગઢમાં ઈદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. રમજાન માસ મુસ્લિમ ધર્મમાં બહુ આગવું સ્થાન ધરાવે છે. મુસ્લિમો માટે રમજાન માસ બહુ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. રમજાન માસમાં સૌ મુસ્લિમો એક મહિના સુધી રોજા રાખે છે. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને અલ્લાહની બંદગી કરવામાં મશગુલ થઈ જાય છે. પાંચ ટાઈમની નમાજ સિવાય રમજાન માસમાં ઈશાની નમાજ પછી તરાવીની નમાજ અદા કરવામાં આવે છે. મુસ્લિમો આ રીતે 30 દિવસ સુધી અલ્લાહની બંદગી કરતા હોય છે. રમજાન માસના 30 દિવસના રોજા રાખ્યા પછી બીજા દિવસે ઈદની ઉજવણી કરવામાં આવે છે. ઈદના દિવસે લોકો નવા કપડાં પહેરીને સવારે વહેલા નમાજ પઢવા માટે મસ્જિદમાં જાય છે. સૌ મુસ્લિમો એક સાથે નમાજ પઢીને ધન્યતા અનુભવે છે. તેવામાં આજે અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે ઓલિયા મસ્જિદ અને જુમા મસ્જિદમાં પણ સવારે 9 વાગે ઈદની નમાજ અદા કરવામાં આવી હતી અને મૌલવી સાહેબ દ્વારા ભારતભરમાં કુમી એકતા અને બધા લોકો વચ્ચે ભાઈચારા જળવાઈ રહે તેવી દુઆ માંગવામાં આવી હતી. ઈદના દિવસે નમાજ પઢ્યા પછી એકબીજાને ઈદ મુબારક કહી એકબીજાને ઘરે મળે છે. ઈદના દિવસે બધા મુસ્લિમોના ઘરે ખીર અને સેવૈયામાં વાનગી બનાવવામાં આવે છે. ઈદનો તહેવાર શાંતિનું પ્રતીક અને સુખ શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. શુક્રના વાસ્યા છે ડેસ્ટીવી અમીરગઢ.